નમસ્તે રાધાબેન. નમસ્તે. મારું નામ ધારાવ્યા રેકલ છે. હું શિક્ષણ શૈક્ષણિક સંસ્થામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું તમને નાનો એવો પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે મને સ્પીચ વિશે થોડું માર્ગદર્શન કરો. જી, કોઈ પણ વિષય પર જ્યારે આપણે વક્તવ્ય આપવાની પૂર્વ તૈયારીઓ કરતા હોઈએ, એક વાત આપણે બધાએ સમજી લેવાની છે કે જેટલા પણ મોટા મોટા વક્તાઓ છે એ કોઈ સ્ટેજ ઉપર આવીને સીધું બોલવા માંડે છે આવું હંમેશા શક્ય નથી હોતું. આવા જે વક્તાઓ હોય છે એ ખૂબ જ પ્રેરણાદાયક અને પ્રશંસનીય છે, પણ મોટા ભાગના વક્તાઓ થોડી ઘણી પૂર્વ તૈયારી સાથે જ બોલતા હોય છે. માટે વ્યવસ્થિત પૂર્વ તૈયારીઓ કરીએ, જે તે વિષયના સંદર્ભ પુસ્તકોનું વાંચન કરીએ, એમાંથી વિચારવા લાયક યોગ્ય મુદ્દાઓને પહેલા બહાર કાઢીએ, એ મુદ્દાઓ પર આપણા મૌલિક વિચારો એડ કરીએ. મૌલિક વિચારો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સ્પીચ એ કોઈ એવી વસ્તુ નથી કે બધા પુસ્તકોમાંથી થોડી થોડો મસાલો કાઢ્યો અને એક વાનગી બનાવીને પીરસી દીધી. આપણા પોતાના મૌલિક વિચારો એમાં બહુ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે. તો એમાં મૌલિક વિચારો એડ કરીએ, થોડી ઘણી રસાળ શૈલીમાં સ્પીચ આપીએ તો માત્ર આપણને બોલવાનો જ આનંદ ન મળે, સાંભળનારને સાંભળવાનો પણ આનંદ મળે. તો થોડી ઘણી કાવ્ય પંક્તિઓ છે, મહાન વ્યક્તિઓના કોઈ વિચારો છે, કોટ્સ છે, આવું બધું એમાં ટાંકીએ તો આપણી સ્પીચ થોડી સારી બને. વાત રહી પ્રેઝન્ટેશનની, તો સૌથી પહેલાં આત્મવિશ્વાસ રાખીએ. વી આર ધ બેસ્ટ એન્ડ વી કેન પરફોર્મ ધ બેસ્ટ ઓન ધ સ્ટેજ. આ વાતને મગજમાં બહુ સારી રીતે ઉતારી લઈએ. ઓડિયન્સ સાથે આઈ કોન્ટેક્ટ રાખીએ, એમની સાથે તાલમેળ રાખીએ, નહીં કે એમના પર શબ્દોનો ઢગલો વાળીએ. એક બોડી લેંગ્વેજનું આમાં મહત્ત્વ હોય છે. આપણે માત્ર બોલી જઈએ એના કરતાં હેન્ડ મૂવમેન્ટ્સ છે તો એ પણ ઓડિયન્સ પર એક છાપ છોડી જતી હોય છે. તો આ બધી ઝીણી ઝીણી વસ્તુઓનું ધ્યાન રાખીએ. બાકી વિચાર શુદ્ધિ, ભાષા શુદ્ધિ, વ્યાકરણ શુદ્ધિ આ બધી પાયાની બાબતો છે. એમાં આપણને આપણા શિક્ષકો પણ મદદ કરે જ છે વ્યાકરણ માટે, ભાષા શુદ્ધિ માટે. તો એ ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખીએ તો એક સારી સ્પીચ આપણે પ્રેઝન્ટ કરી શકીએ. થેન્ક યુ. વેલકમ. આપે જે વાત કરી બોડી લેંગ્વેજ એન્ડ ફેસ એક્સપ્રેશન, સો આઈ વુડ કે આ જે તમે બોડી લેંગ્વેજ અને તમારા જે ફેસ એક્સપ્રેશન છે એ નેચરલી આવે છે કે એના માટે પણ એઝ વેલ એઝ તમે પ્રિપેરેશન કરો છો? ના, એ નેચરલી જ આવે છે. બીકોઝ હું જે કંઈ પણ બોલું છું એ મારા સ્પષ્ટ વિચારો સમજીને બોલું છું, અને જ્યારે આપણે સમજીને એ વિચારો મનમાંથી કાઢીએ છીએ ત્યારે કોઈ પ્રેક્ટિસની જરૂર નથી રહેતી બોડી લેંગ્વેજ માટે. પછી એક ઓટોમેટિક અને સ્વાભાવિક વસ્તુ થઈ જાય છે, એ આવતી જાય છે. લાક્ષણિક શૈલી. જી, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ. તાળીઓનો ગડગડાટ એ અમારા માટે જરૂરી વસ્તુ છે, કારણ કે જો કોઈ પણ જાતનો પ્રતિસાદ ન મળે તો અમને એ પણ ખબર ના પડે કે તમે લોકો જાગો છો કે સુઈ ગયા. કારણ કે એક સ્ટુડન્ટ છું હું અને મને ખબર છે કે જ્યારે આપણા ન ગમતા શિક્ષક ત્યાં ઊભીને બોલતા હોય ત્યારે પણ આપણી આંખો તો ખુલી જ હોય છે, પણ મેન્ટલી આપણે બીજે ભટકતા હોઈએ છીએ. તો જ્યારે તાળીઓ પડે ત્યારે પહેલાં તો સાંભળીને એ મનમાં વાત કન્ફર્મ થઈ જાય કે ના, બધા જાગે છે, બધા રસપૂર્વક સાંભળે છે. અને મારા સર કહે એક વાત કહેતા કે તાળી પાડવાની ન હોય, તાળી પડાઈ જાય. એટલે જ્યારે આપણી સ્પીચમાં તાળી પડાઈ જાય ઓડિયન્સથી, ત્યારે સાથે એ પણ અનુભૂતિ થાય કે ઓડિયન્સ પણ આપણી સ્પીચને વધાવી રહી છે, એમને માણી રહી છે અને એ વસ્તુ એમને પસંદ છે. તો તાળીઓ એક જાતનું સંવાદ છે ઓડિયન્સ અને સ્પીકર વચ્ચેનો. તાળીઓથી અમને તમારા પ્રતિસાદ ખબર પડે, રેટિંગ્સ આપો છો તમે એના દ્વારા. મને અલગ અલગ ભાષાઓ શીખવાનો શોખ છે. હવે જ્યારે મેં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત આ ચાર ભાષાઓને બેઝિક લેવલે શીખી લીધી, પછી મને કોઈ એક ફોરેન લેંગ્વેજ, વિદેશી ભાષા શીખવાની ઈચ્છા થઈ. તપાસ કરતા મને એવી ખબર પડી કે અત્યારે જર્મન, ચાઇનીઝ અને ફ્રેન્ચ
આ ત્રણ ભાષાઓ વધારે ઉપયોગમાં છે અને વધારે રૂટીન લેવલે વપરાય છે. હવે ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગમાં જો રસ હોય તો જર્મન ભાષા, ઇકોનોમિક્સ લેવલે જો રસ હોય તો ચાઇનીઝ ભાષા, અને જો સાહિત્યમાં પ્રદાન કરવાની ઈચ્છા હોય, સાહિત્ય ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા હોય તો ફ્રેન્ચ ભાષા એ વધારે ઉપયોગી છે. કારણ કે ત્યાંની પ્રજા પણ બેઝિકલી સાહિત્ય પ્રેમી છે, એટલે સાહિત્યના અભ્યાસ માટે મેં ફ્રેન્ચ ભાષા પસંદ કરી છે. કદાચ મારી વિડીયોમાં તમે સ્કૂલનું નામ પણ સાંભળ્યું હશે, શ્રીમતી આરસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલ, એના સ્ટેજ ઉપર કલરવ ફંક્શનમાં 2001માં 3 વર્ષની ઉંમરે આપી હતી. ત્યારે અમારી સ્કૂલમાં એવી સિસ્ટમ હતી કે લોઅર કેજીનું એક બાળક જે જૂન મહિને એડમિશન લે છે અને ઓક્ટોબર મહિના સુધીમાં જ્યારે એન્યુઅલ ફંક્શન થાય ત્યાં સુધીમાં શાળાની બેઝિક માહિતીઓ અને જે શીખવાડે એ સ્ટેજ ઉપરથી પ્રેઝન્ટ કરે છે. એટલે નાનકડી 3-4 મિનિટની સ્પીચ હતી અને શાળાની બેઝિક એની જે મૂળભૂત વાતો હતી, અમારા શાળાના સિદ્ધાંત અને કેટલીક આંકડાકીય માહિતી, આ બધા ઉપર મેં સ્પીચ આપેલી હતી. અને એનું પરિણામ એ આવ્યું કે મારો આત્મવિશ્વાસ એકદમ વધી ગયો. અને જે આપણા બધાની એક ફેવરિટ વસ્તુ હોય છે, શિક્ષકોના લાડકા બનવું, એ લાભ મને મળ્યો એનાથી. અને સ્કૂલમાં એક હાઈલાઇટ લેવલે હું આવી કે જ્યાં હું એવો અહેસાસ કરતી થઈ કે હું બધા વિદ્યાર્થીઓ કરતાં કંઈક અલગ છું, કંઈક વિશેષ છું, જેનાથી મારામાં આત્મવિશ્વાસનું પ્રમાણ બહુ વધ્યું અને કોન્ફિડન્સ ડેવલપ થયો. તો આ એક પોઝિટિવ પરિણામ આવે. તમે જે વાત કરી કે તમારું સ્કૂલ લેવલે, એટલે કે પ્રાઇમ મીન્સ લોઅર કેજી કહેવાય છે, ત્યારથી તમારી શરૂઆત થઈ, તો મારો પ્રશ્ન એ છે કે તમે સ્કૂલ લેવલે જ્યારે હતા, એટલે કે હજી પણ છો, પણ તમારા સ્કૂલના કયા શિક્ષકનો તમને આ રીતના આગળ વધવા માટેનું પ્રોત્સાહન મળ્યું છે અને કેવા પ્રકારનું પ્રોત્સાહન તમને શાળાના શિક્ષક દ્વારા આપવામાં આવે છે? કોઈ સ્પીચ તૈયાર કરીને આપે છે કે કોઈ બીજી કંઈ પણ હેલ્પ કરે છે? એટલે શાળાના શિક્ષકનું એમાં શું યોગદાન છે તમારા જે કહેવાય ડેવલપમેન્ટ? મારા શાળાના શિક્ષકોનો એટલો મોટો ફાળો છે કે જ્યારે જ્યારે પણ મને કોઈ સ્ટેજ ઉપરથી એમનું નામ લેવાનો મોકો મળે છે ત્યારે હું ધન્યતા અનુભવું છું. સૌથી પહેલાં તો મારા લોઅર કેજીના ટીચર, જેમણે મને ગુજરાતીનો કક્કો શીખવાડ્યો, હસમુખા મેડમ. જો એ ના હોત તો કદાચ આજે હું ગુજરાતીનો કક્કો જ ન શીખી શકી હોત. એ પછી મારા કેટલાક ટીચર્સ એવા છે જેમણે મને બહુ હૂંફ અને પ્રેમ આપ્યા છે. વિલોચના મેડમ, મીરા મેડમ, આ બધા મારા પ્રી પ્રાઇમરીના અને પ્રાઇમરીના ટીચર્સ છે. મારા પ્રિન્સિપલ્સ, એ લોકોનો પણ ઘણો સપોર્ટ રહ્યો મને. 10મા ધોરણમાં મારા ટ્યુશનના અને સ્કૂલના બંને સરનો ઘણો સપોર્ટ રહ્યો. અમિત સર, રાજુ સર, ઝાલા સર, આ બધા એવા શિક્ષકો છે જેમણે મને આગળ વધવામાં પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, સપોર્ટ કર્યો છે. સ્પીચીસ તો હું બધી ઘરે અને મમ્મા તૈયાર કરવામાં મને હેલ્પ કરતા, પણ આ બધા શિક્ષકો એવા છે જેમણે યુઝવલી સ્કૂલ લેવલે બીજા બધા વિદ્યાર્થીઓને ના મળે એવી ફેસિલિટીઝ પૂરી પાડી, જેને કારણે હું બોર્ડમાં પણ સારું રિઝલ્ટ લઈ આવી શકી. હું ભાષાની વિદ્યાર્થીની છું અને મને સાયન્સમાં, બાયોકેમિસ્ટ્રીમાં તો મને જરાય ટપ્પા નથી પડતા. કાર્બનિક સંયોજનો આવે એટલે હું ગૂંચવાઈ જાઉં એમાં. છતાં પણ એ રાજુ સર જ કરી શકે કે મને સાયન્સમાં બોર્ડમાં 95 માર્ક્સ આવ્યા. એટલે આ શિક્ષકોની હું આભારી છું. મારી હાલની અત્યારની સ્કૂલના પ્રિન્સિપાલ પ્રભા મેડમ, એમણે મને અનેક સ્પર્ધાઓમાં મોકલી 11-12માં પણ, જેમાં રાજ્યકક્ષાએ છેલ્લા 2 વર્ષમાં હું લગભગ 8-10 સ્પર્ધાઓમાં એમની મદદને લીધે જઈ આવી. રાષ્ટ્રીય કક્ષાની ઘણી બધી સ્પર્ધાઓમાં જઈ આવી. હમણાં પણ આપણું યુવા મતદાર જાગૃતિનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં જિલ્લા કક્ષાએ તો મારી એડ ફિલ્મ અને મારું સોંગ ફર્સ્ટ આવ્યા છે. અત્યારે રાજ્ય કક્ષામાં મારું નામ નોમિનેટ થયું છે, જાન્યુઆરી મહિનામાં લગભગ એનું રિઝલ્ટ આવશે. તો આ બધી જે ઇતર પ્રવૃત્તિઓમાં ફાળો છે એ મારી શાળાનો, શાળાના શિક્ષણ
શિક્ષકોનો અને મેનેજમેન્ટનો ઓફકોર્સ આ બધાનો ફાળો છે. હવે તો લખી નથી આવ જાતે સ્પીચીસ લખું છું, એમાં મમ્મા મને હેલ્પ કરે છે. બહુ નાની ઉંમરે હતી ત્યારે મને લખી આપતા, પછી મેં કહ્યું ને પછી હું એમને હેલ્પ કરતી થઈ થોડી થોડી, અને હવે એ મને થોડી ઘણી હેલ્પ કરે છે. જોશીપરા જૂનાગઢમાં અભ્યાસ કરું છું, ધોરણ 12માં છું અને 8 સબ્જેક્ટ ભણું છું. એક્ચ્યુઅલી ત્યારે હું 7th સ્ટાન્ડર્ડમાં હતી. નેશનલ લેવલે ગઈ ત્યારે મને બાબતની કોઈ એટલી ગંભીરતા નહોતી કે હું કયા લેવલે જઈ રહી છું. તો દિલ્હી બાલભવન જે આપણા માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે એમાં ગયા, ઓપનિંગ સેરેમનીમાં કપિલ સિબ્બલ આવ્યા. પણ 7th સ્ટાન્ડર્ડમાં 12 વર્ષની ઉંમરે કંઈ એટલી બધી ગંભીરતા નહોતી એની, પણ તૈયારીઓ મેં બહુ જોરથી કરેલી, જોર શોરથી, અને આઈ વોઝ કોન્ફિડન્ટ ઓન માય પ્રોજેક્ટ. તો ત્યારે પર્યાય સિલેક્ટ થયા, ટોપ 10 સુધી પહોંચી ગયા. ત્યારે અમને એથી 20 મિનિટની તૈયારી કરાવી હતી. ત્યાં સ્થળ પર કહેવામાં આવ્યું કે માત્ર 3 મિનિટનું પ્રેઝન્ટેશન છે. એટલે પહેલાં તો અમે 10-10 જણા ટેન્શનમાં હતા કે 20 મિનિટમાંથી 3 મિનિટનું કરીશું કેમ. પછી બધાએ પોતાની રીતે પરફોર્મ કર્યું, મેં પણ ત્યારે મારામાં જે સૂઝ હતી એ લેવલથી પરફોર્મ કર્યું, અને જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું તો પહેલાં તૃતીય ક્રમાંક ડિક્લેર થયો, પછી દ્વિતીય ક્રમાંક ડિક્લેર થયો. ત્યારે હવે આ સિચ્યુએશન એવી છે ને કે આપણને જો આપણા પર કોન્ફિડન્સ હોય ને તો બહુ ટેન્શન થાય કે હવે કાં તો ફર્સ્ટ આવ્યા અને કાં તો સાવ ગયા. એટલે આ સિચ્યુએશન બહુ ટેન્શનવાળી હોય છે. પણ ખબર નહીં ત્યારે મારું ધ્યાન આવું કશું હતું જ નહીં, અને બહુ હરિયાળું ઓપન એર થિયેટર હતું એટલે હું તો આજુબાજુમાં કંઈ ચકલીઓ જોતી બેઠી હતી રિઝલ્ટ ડિક્લેર થતું હતું ત્યારે. અને જજીસે પૂછ્યું કે ગેસ ફર્સ્ટ નંબર કોણ હશે, અને આખું સ્ટેડિયમ ગુજરાત ગુજરાત જોર જોરથી રાડો પાડતો હતું. અને અચાનક એમણે કીધું કે યસ ફર્સ્ટ રેન્ક ઇઝ રાધા મહેતા, અને મને આજુબાજુવાળા રીતસર હલાવીને ઊભી કરી કે તારો રેન્ક ડિક્લેર થયો. એટલે હું ઊભી થઈને સ્ટેજ ઉપર ગઈ, ફોટા ફોટા પડાવ્યા, ઇનામમાં દળદાર થોથાઓ આવ્યા, પુસ્તકો ઢગલા બંધ લગભગ 10-1 કિલોના વજનના આવ્યા, અને સ્ટેજ ઉપર મારાથી ઉંચકાતા પણ નહોતા, આટલું બધું ઇનામ હતું. અને મને ખબર નહીં ત્યારે ખુશી એવી થતી હતી કે હા કેટલું બધું ઉંચકાતું નથી, એટલું તો ઇનામ આપ્યું છે આ લોકોએ. એટલે આવી ટાઈપની એક ફિલિંગ્સ આવતી હતી. ત્યારે એ પણ નહોતી ખબર કે પાછી આવીશ ત્યારે મારું ફેમિલી મારી સ્કૂલ મને કઈ રીતે પ્રોત્સાહન આપશે. અને પાછી આવીને પછી ધીમે ધીમે ખુશીઓ વધતી ગઈ, કારણ કે સૌથી પહેલાં તો જ્યારે અમદાવાદ સ્ટેશને આવ્યા ત્યારે ફેમિલીએ એટલું સરસ રીતે સ્વાગત કર્યું, જ્યારે પહેલી વાર સ્કૂલે ગઈ ત્યારે સ્કૂલે એટલું સરસ રીતે સ્વાગત કર્યું. અને આપણને ત્યાં તાળીઓ પડે એના કરતાં ઓબ્વિયસલી આપણી સ્કૂલમાં આપણા ક્લાસમેટ્સ તાળીઓ પડે એ હંમેશા વધારે ગમતું હોય છે. પછી તો છાપાઓમાં નામ આવ્યું અને બધે એ વાત ફેલાઈ ગઈ કે જૂનાગઢની રાધા મહેતા નેશનલ લેવલે ફર્સ્ટ આવી. ત્યારે ધીમે ધીમે સમજાયું કે મહિના પહેલાં આપણે કેટલું મોટું કામ કરી આવ્યા.